અંકલેશ્વર ભરૂચ વચ્ચે જૂના નેશનલ હાઈવે ઉપર બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ચારથી વધુને ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વરના પિરામણ ગામની બિસ્મિલ્લા મંજિલ હવા મહેલ સોસાયટીમાં રહેતો 28 વર્ષીય આદિલ ઉસ્માન ચૌહાણ ગત રોજ રાતે અર્ટિગા કાર નંબર GJ16CS3512 લઈ વેપારી આબિદ હાજી ગુલામ હુસેન પઠાણ અને અન્ય લોકોને લઈ ભરૂચ ખાતે મુકવા જતો હતો. તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ વચ્ચે જૂના નેશનલ હાઈવે ઉપર છાપરા પાટિયા સામે પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે વેળા ચાલકનો સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતા કાર ધડાકાભેર રોડની બાજુમાં આવેલ બાવળના ઝાડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો આજ રીતે અંકલેશ્વરના નવા દીવા ગામની નવી વસાહત ખાતે રહેતા પ્રભાતભાઈ વસાવા પોતાની સાયકલ લઈ ગડખોલ પાટિયા સ્થિત તેઓની ચણી લારી ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન ગડખોલ બ્રિજ નજીક પેટ્રોલ પંપ સામે પુરપાટ ઝડપે ધસી આવેલ બોલેરો પિકઅપ ગાડી નંબર MH15H0549 ના ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રભાતભાઈ વસાવાને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું હતું. બંને અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.